नमस्कार, तमे निहाळी रह्या छो न्यूज पॉइंट समाचारनी साथे हुं छुं जिनल पारोट। समाचार जोता पहेला नजर करिए आजनी टॉप हेडलाइंस पर। भाभर थराद वाव सुईगाम चार तालुका वच्चे मात्र एक रेलवे स्टेशन। भाभर आधुनिक सुविधाओ सज्ज, रेलवे स्टेशन कायमी स्टॉपेज आपवानी लोकोनी प्रबळ मांग। સરકારના વિરોધમાં આજે 125 ગામની ડેરીઓ બંધ, લાખો લીટર દૂધ ન ભરાવી સરકાર પાસે સહાયની માંગ કરી। ડીસા કાંટ રોડ પર ટેન્કર ચાલકે સાયકલ સવાર વિદ્યાર્થીને અડફેટે લીધા અકસ્માત, ટેન્કરનું ટાયર વિદ્યાર્થી પર ફરી વળતા ઘટના સ્થળે કરુણ મોત। बनासकांठा जिलाना डीसा, पालनपुर, थराद, दियोदर, थराद, धानेरा, लाखणी, वडगाम, दांतीवाड़ा सहित तमाम तालुकाना तमाम शहेरना करियाणा एसोसिएशन सहित तमाम एसोसिएशन तेमज धर्मप्रेमी जनताए स्वेच्छाए गौपोषण योजना अंतर्गत गुजरात बंदना समर्थन में सज्जड बंद पाड़ी सरकार सामे बायो चढ़ावी। वडगाम मार्केटयार्डनी चूंटणीनुं परिणाम जाहेर, वर्तमान पेनलना तमाम उम्मेदवारोनी जीत। चेरमेन केसर चौधरीनी पेनल विजेता, वर्तमान पेनलना तमाम उम्मेदवारो चूंटाई आवता फटाकडा फोड़ी अने उजवणी कराई। હવે સમાચાર જોઈએ વિગતવાર। રાજ્ય સરકારે ગૌશાળા અને પાંજરાપોળને સહાય પેટે રૂપિયા 500 કરોડની જાહેરાત કરી અને 6 મહિના બાદ પણ સહાય ન ચૂકવતા 21 સપ્ટેમ્બરે ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો દ્વારા અપાયેલા ગુજરાત બંધના એલાનને બહોળો પ્રતિસાદ મળ્યો, જ્યારે માલધારીઓએ પણ દૂધ ડેરીમાં ન ભરાવી અને ગરીબોમાં વિતરણ કરી સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું। ડીસામાં ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોનું આંદોલન શરૂ। રાજ્ય સરકાર દ્વારા ગૌશાળા પાંજરાપોળને રૂપિયા 500 કરોડની સહાયની જાહેરાત કર્યાના 6 માસ થયા બાદ પણ સહાય પેટે એક પણ રૂપિયો ન ચૂકવતા રાજ્યભરમાં ગૌ માતાઓને લાભાર્થે અપાયેલ બંધને ડીસામાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે। ડીસામાં ગૌશાળા પાંજરાપોળ સંચાલકો સહિત ગૌપ્રેમીઓ રેલી યોજી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। આજે ડીસામાં મોટાભાગના વેપારી એસોસિએશને બંધને ટેકો જાહેર કરતા સમગ્ર શહેરના બજારો બંધ રહ્યા હતા। ડીસામાં ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોનું આંદોલન શરૂ। સરકાર દ્વારા 500 કરોડની સહાય ન આપતા આંદોલન શરૂ કરાયું। આંદોલનને લઈને બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકા બંધ જોવા મળ્યા। સરકાર સહાય નહીં ચૂકવે તો ચૂંટણીમાં હારવા માટે તૈયાર રહી, રાજ્ય સરકાર દ્વારા સહાય ન ચૂકવતા સંચાલકોમાં રોષ। કોરોના મહામારી બાદ રાજ્યભરમાં ગૌશાળા અને પાંજરાપોળમાં આશ્રય લઈ રહેલા અબોલ જીવો માટે દાનનો પ્રવાહ ઘટી જતા ગૌશાળા પાંજરાપોળ સંચાલકોને પશુઓની નિભાવણી મુશ્કેલ ભરી બની ગઈ હતી, જેમાં સરકારે આ વર્ષે બજેટમાં ગૌશાળા પાંજરાપોળને સહાય કરવા રૂપિયા 500 કરોડની જોગવાઈ કરી હતી। જોકે 6 માસ બાદ હજુ પણ સરકારે સહાય પેટે એક પણ રૂપિયો ચૂકવ્યો નથી। ગૌશાળા પાંજરાપોળ સંચાલકો છેલ્લા ઘણા સમયથી આ મુદ્દે સતત સરકારનું ધ્યાન દોરવા છતાં સરકારના પેટનું પાણી ન હલતા રાજ્યભરની તમામ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ ગૌ માતાઓના લાભાર્થે આંદોલન શરૂ કર્યું છે। ગાય માતાના સમર્થનમાં બંધનું એલાન અપાયું ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગૌશાળા અને પાંજરાપોળમાં સહાય ન ચૂકવતા હવે આંદોલન શરૂ થયા છે, જેમાં આજે સરકારના વિરોધમાં અને ગૌ માતાના સમર્થનમાં આજે બંધનું એલાન આપ્યું છે। ત્યારે બનાસકાંઠાના વેપારી મથક ગણાતા ડીસામાં પણ શહેરના મોટાભાગના વેપારી એસોસિએશને બંધને ટેકો જાહેર કરતા સમગ્ર શહેરના બજારો સજ્જડ બંધ રહ્યા હતા। ઉપરાંત વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંગઠનોએ પણ બંધને પોતાનું સમર્થન આપ્યું હતું। હાલમાં ગુજરાતમાં કચ્છ બાદ બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 170 જેટલી ગૌશાળા અને પાંજરાપોળ આવેલી છે, જેમાં 80,000 જેટલા પશુઓ આશ્રય લઈ રહ્યા છે। ત્યારે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પણ બંધના એલાનને સારો પ્રતિસાદ મળ્યો હતો અને રેલી યોજી આવેદનપત્ર આપ્યું હતું। ડીસામાં આજે ગૌશાળા અને પાંજરાપોળમાં સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે તે માટે જલારામ મંદિર પાસે તમામ ગૌપ્રેમીઓ રોડ પર બેસી ભજન કીર્તન કર્યા હતા, જે બાદ ડીસામાં ગૌશાળા પાંજરાપોળ સંચાલકો યોજેલી રેલીમાં જીવદયા પ્રેમીઓ તેમજ વિવિધ સંગઠનના વિવિધ વેપારી એસોસિએશનના હોદ્દેદારો પણ જોડાયા હતા। ડીસાના રિશાલા મંદિરથી રેલી યોજી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં સરકાર તાત્કાલિક સહાય નહીં ચૂકવે તો હજુ પણ જલદ કાર્યક્રમો આપવામાં આવશે તેમજ રાજ્યભરની ગૌશાળા પાંજરાપોળની ચાવીઓ સરકારને સોંપી દેવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। ગૌશાળાઓમાંથી ગાયો સરકારી કચેરીઓમાં છોડવામાં આવશે। 27 તારીખે પ્રધાનમંત્રી અંબાજી આવે છે એવા સમાચાર છે, તો 27 તારીખે અમે પ્રધાનમંત્રીને સામે દેખાવો કરવા ગાયો લઈને અંબાજી પહોંચવાનો પ્રયાસ કરીશું, અને તેમ છતાં જો નિર્ણય નહીં આવે તો આ
આ ગાયો સરકારી કચેરીઓમાં રહેશે અને અમે લોકો આવતી ચૂંટણીઓમાં સરકારના વિરુદ્ધમાં ઘરે ઘરે જઈને ગૌદ્રોહી સરકારને ખુલ્લી પાડવાનું કામ કરીશું. ન્યાય આપો. આજરોજ ગુજરાતમાં લંપી રોગ જે ગાય માતાઓના માટે બહુ ખતરનાક રોગ છે એના માટે સ્વયંભૂ ગુજરાતની પંચાયતે આજરોજ બંધનું એલાન આપ્યું છે અને પૂરી સફળતા મળી છે. બીજું કે આ સરકારે જ્યારે ગાયના નામે વોટ લીધા હતા, ગાયના નામે રાજનીતિ કરી હતી, ગાયને અમને લોકમાતા જાહેર કરી હતી, રાષ્ટ્રની માતા જાહેર કરી હતી, એ જ ગાય આજે મરી રહી છે ત્યારે સરકારને ચિંતા લાવવાનું સૂચે છે. એમના જે મિત્રો છે એમને પાલન પોષણ કરવાનું સૂચે છે. એમને ફક્ત અદાણીને અંબાણી દેખાય છે, એમને ફક્ત ચિંતા દેખાય છે. એમને કોઈ ગુજરાતની પરવા નથી, એમને ગુજરાતની કોઈ સમસ્યા નથી. આજે ગુજરાતમાં તમામ શાખાઓ, આશા બહેનો, અંગણવાડી બહેનો, શિક્ષકો, પોલીસ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તમામ વારંવાર એક ડિપાર્ટમેન્ટ હડતાલ પર ઉતરે છે. હજુ બસવાળા એસટીવાળા પણ હડતાલ પર ઉતરાવા છે, બેંકવાળા હડતાલ પર ઉતરાવશે. તમામ શાખાઓ જો હડતાલ પર ઉતરતી હોય તો આ લોકશાહી જેવું દેખાતું નથી. કારણ કે લોકશાહી તો લોકોએ ખતમ કરી દીધી. આપણી લોકશાહીનું પ્રતિક, આપણા બંધારણનું પ્રતિક, આપણા દેશનું આઝાદીનું પ્રતિક, જે આપણો રાષ્ટ્રધ્વજ હતો એ તો આ લોકોએ કચરા પેટી ફેંકી દીધો. આ એક મોટા મોટી સમસ્યા છે. લોકો કોઈ સમજે કે ન સમજે, આપણા સંવિધાન ઉપર બહુ મોટો ખતરો છે. આ લોકો સંવિધાનને સ્વીકારતા નથી. આ લોકોને રાષ્ટ્રધ્વજ ના દેખાડો. રાષ્ટ્રધ્વજ સંવિધાનની હાથે સંકળાયેલો, એમને સંવિધાન નથી દેખાતો, કારણ કે સંવિધાનના વિરુદ્ધમાં રાજનીતિ કરવા વાળા છે. બનાસકાંઠાના અનેક તાલુકા મથકે અને ગ્રામીણ વિસ્તારમાં બંધની અસર જોવા મળી હતી. જો કે ડેરી ચાલુ હોવા છતાં પણ પશુપાલકોએ ડેરીમાં દૂધ ન ભરાવી વિરોધ નોંધાવ્યો હતો. ડીસા તાલુકામાં લંપી વર્ષથી અસંખ્ય ગાયો મોતની ભેટી છે તો બીજી તરફ સરકાર દ્વારા ગૌશાળાને પાંજરાપોળમાં સહાય ન ચૂકવવામાં આવતા આજે ડીસા તાલુકાના 125 ગામોમાં પશુપાલકોએ ડેરીમાં દૂધ ન ભરાવી લાખો લીટર દૂધનું ગરીબ અને પશુઓને આપી સરકારનો અનોખો વિરોધ દર્શાવ્યો હતો. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી લંપી વાયરસના કારણે અસંખ્ય પશુઓ મોતને ભેટ્યા છે ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે લંપી વાયરસના કારણે મોતને ભેટેલા પશુપાલકોને સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે તેવી ડીસા તાલુકાના 125 ગામોમાં માંગ ઉઠી છે. તો બીજી તરફ સરકાર દ્વારા બજેટમાં ગૌશાળા અને પાંજરાપોળમાં 500 કરોડની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ વાતને આજે અનેક મહિનાઓ સમયો વીતી ગયા હોવા છતાં પણ હજુ સુધી ગૌશાળા અને પાંજરાપોળોમાં સહાય ચૂકવવામાં ન આવતા પાંજરાપોળમાં સંચાલકોએ પશુઓનું નિર્વાહ કરવું મુશ્કેલ બની રહ્યું છે. આ બાબતે સરકારમાં અનેકવાર રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી કોઈ જ નિકાલ લાવવામાં આવ્યો નથી. તેના કારણે આજે ડીસા તાલુકાના 125 ગામોમાં પશુપાલકોએ સરકારનો અનોખો વિરોધ દર્શાવ્યો હતો, જેમાં ડીસા તાલુકાના 125 ગામના પશુપાલકોએ આજે નિર્ણય કર્યો હતો કે એક દિવસ માટે કોઈ પણ પશુપાલકોએ ડેરીમાં દૂધ ભરાવવું નહીં, જેથી આજે ડીસા તાલુકાના 125 ગામના પશુપાલકોએ લાખો લીટર દૂધ ડેરીમાં ભરાવ્યું ન હતું અને સરકારનો વિરોધ દર્શાવ્યો હતો. આજે 125 ગામના પશુપાલકોએ પોતાના પશુઓનું દૂધ ગરીબ અને પશુઓમાં આપવામાં આવ્યું હતું અને આગામી સમયમાં જો સરકાર દ્વારા તાત્કાલિક પશુપાલકો અને ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોની માંગ પૂરી નહીં કરવામાં આવે તો ફરી એકવાર આંદોલન કરવાની પશુપાલકો ચીમકી ઉચ્ચારી હતી. બનાસકાંઠાના સરહદી વિસ્તાર ભાભર, થરાદ, વાવ, સુઈગામ આ 4 તાલુકામાં માત્ર એક રેલવે સ્ટેશન ભાભર ખાતે આવેલ છે. આ રેલવે સ્ટેશન આધુનિક સુવિધાઓથી સજ્જ છે તો પણ ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવ્યું નથી. અહીંથી પસાર થતી એક્સપ્રેસ ટ્રેનોને કાયમી સ્ટોપેજ આપવાની લોકોની પ્રબળ માંગ. સરહદી વિસ્તાર ભાભર, થરાદ, વાવ, સુઈગામ 4 તાલુકા વચ્ચે માત્ર એક રેલવે સ્ટેશન ભાભર ખાતે આવેલ છે. આ રેલવે સ્ટેશન આધુનિક સુવિધાઓ સજ્જ છે, ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવી નથી. અહીંયા પસાર થતી એક્સપ્રેસ ટ્રેનોને કાયમી સ્ટોપેજ આપવાની લોકોની પ્રબળ માંગ છે. ભાભર તેમજ આજુબાજુના તાલુકાના વેપારીઓએ અન્ય લોકો સુરતમાં, મુંબઈ, દિલ્હી, ભુજ જેવા મોટા શહેરો સાથે ધંધા અર્થે સંકળાયેલા છે. મુંબઈ, સુરત, અમદાવાદ, હીરાના વેપારી તેમજ કારીગરો મોટી સંખ્યામાં સરહદી વિસ્તારમાંથી અવર જવર કરતા હોય છે. ભુજ બરેલી, ભુજ બાંદ્રા, ભુજ અમદાવાદ એક્સપ્રેસ, ગાંધીધામ પાલનપુર લોકલ સહિત 6 ટ્રેનો અવર જવર થાય છે. એક્સપ્રેસ ટ્રેનોને સ્ટોપેજ આપવામાં નથી આવ્યું, જ્યારે લોકલ ટ્રેનને ભાભર સ્ટોપેજ આપવામાં આવ્યું છે. જે તમામ ટ્રેનોને ભાભર સ્ટોપેજ આપવામાં આવે તો વેપારીઓને બીજા અન્ય શહેરો દિયોદર, રાધનપુર, પાલનપુર, વિરમગામ સુધી ટ્રેન માટે જવું પડે છે. પ્રવાસીઓનો સમય અને પૈસાનો વ્યય થાય છે. ભાભર સ્ટોપેજ આપવામાં આવે તો વ્યય થતો બચી શકે. હાલ તો સુઈગામના નડાબેટ પ્રવાસ સ્થળ સાથે સીમા દર્શન માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે, ત્યારે આ ટ્રેનોને ભાભર સ્ટોપેજ માટે ટિકિટ બુકિંગ ઓફિસ ફાળવવામાં આવી
તેવી જૈન સમાજ દ્વારા 2014 માં જનરલ મેનેજર વેસ્ટર્ન મુંબઈ અને કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર સ્થાનિક નેતાઓને લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી. ચાર તાલુકાના લોકોની એક જ માંગ છે, સ્ટોપેજ આપવામાં આવે તો લોકોને આશીર્વાદરૂપ સાબિત થાય તેમ છે. સરહદી વિસ્તારની કર્મની કઠણાઈ ગણો કે નબળીના જ્ઞાતાગીરી કારણે ટ્રેનોની સુવિધાથી લોકો વંચિત રહ્યા છે. અને નજીક અમારા ખેતર આવેલા છે અને આ રેલવે સ્ટેશન બનાવ્યું બહુ સરસ અને ખૂબ સારું બનાવ્યું છે. અને આ અહીં રેલવે સ્ટેશનના કારણે આ ધંધાવાળા રોજગારી બધા સારા છે અને આ ટ્રેન ઊભી નહીં રહેતી અને ઊભી નહીં રહેતી એના કારણે અહીંના ધંધા બહુ મંદા થઈ ગયા છે અને આ જવાવાળી વસ્તીને ખૂબ તકલીફ રહેશે મોટે પાયે. અને આનું કંઈક નિવારણ કરો અને ટ્રેન ઊભી રહે અને એનું કંઈક મૂલ્યાંકન થાય એટલે પેસેન્જરને અવર જવર માટે તકલીફ ના પડે અને આના માટે ખૂબ અમારે તકલીફ ઉભી પડે છે. આપ સૌને સર જણાવવાનું કે અમે ભાભર રેલવે સ્ટોપ આપવા માટેની સખત મહેનત કરી રહ્યા છીએ. એમાં 18 સમાજ સાથે લઈને ચાલીએ છીએ. અત્યારે અત્રે ભાભરથી કચ્છ, અમદાવાદ, સુરત અને મુંબઈમાં આપણા અનેક યુવાનો હીરા બજારમાં બીજા ત્રીજા ક્ષેત્રોમાં સંકળાયેલા છે અને એમને આવવા જવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે. એટલે આ જો ટ્રેન ચાલુ થાય અને એમાં ભાભરથી કચ્છ બાજુ અને ભાભરથી મુંબઈ તરફ જતી જો ટ્રેનને 2-3 સ્ટોપેજ મેળવવામાં આવે તો ખૂબ જ આશીર્વાદરૂપ થાય એમ છે. અને નાના નાના જે માણસો છે એમને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે કે ભાભરથી એમને જો મુંબઈ જવું હોય તો કોઈને પાલનપુરથી જવું પડે, કોઈને વિરમગામથી જવું પડે, એટલે ખૂબ જ તકલીફ. બીજું નડાબેટનો પ્રશ્ન પણ આપણે વારંવાર કહી ચૂક્યા છીએ કે એ પણ ત્યાં પર્યટન ક્ષેત્રે બહુ જ ફાયદો થાય એમ છે. બીજું થરાદ, સુઈગામ, ભાભર અને વાવ આ ચાર તાલુકામાં એકમાત્ર રેલવે સ્ટેશન હોય તો એ પણ ભાભર છે. ભાભરનું રેલવે સ્ટેશનનું પણ આધુનિકરણ થયેલું છે, ખૂબ જ મોટું સ્ટેશન બનેલું છે. માટે પૂરેપૂરી સગવડ અહીંયા મળે તો એના માટે કોઈ બીજી તકલીફ પડે એમ નથી. પણ અહીંયા અમને બધાને લોકલ પબ્લિકને ખૂબ જ ફાયદો થાય એમ છે. આ બાબતે આપણે રજૂઆત કરેલી અને આપણે દરેક જગ્યાએ રજૂઆત કરેલી છે. દર્શનાબેન જરદોશ શ્રી રાજ્યકક્ષાના મંત્રીજી પ્લસ આપણે સીઆર પાટીલ સાહેબ અને અહીંયા લોકલ કક્ષાએ બધાએ ટેકો જાહેર કર્યો. જેમ કે નગરપાલિકાના પ્રમુખશ્રી, દરેક કોર્પોરેટર શ્રી, નૌકાબેન પ્રજાપતિશ્રી, અમરતભાઈ માળીશ્રી અને દરેક રાજકીય પક્ષોએ આ ઝુંબેશને, આ આંદોલનને ટેકો જાહેર કરેલો છે. વીરાલાલ ત્રિભુવનદાસ અખાણી, ભાભર. ભાભરને આજુબાજુમાં 4 તાલુકાઓ, થરાદ, વાવ, સોઈગામ અને ભાભર તાલુકો અને એટલા બધા ઘેરાવામાં છે. લગભગ 150-200 કિલોમીટરના ઘેરાવામાં આ ચારે તાલુકા આવેલા છે અને દરેક તાલુકાવાળાઓને મુંબઈ કે સુરત કે દિલ્હી કે ગમે ત્યાં જવું હોય તો એક્સપ્રેસ ટ્રેન એક પણ આઈકને સ્ટોપેજ નથી. ભાભરમાં રેલવે સ્ટેશન ભવ્યમાં ભવ્ય, સારામાં સારું સરકારશ્રીએ બનાવી આપ્યું છે, શોભાના ગાંઠિયા છે. એટલે એક જ સ્ટોપ જો આપવામાં 2-3 રેલવેનું સ્ટોપેજ આપવામાં આવે તો આ પબ્લિકને મોટી રાહત રહે એમ છે. અને લોકોને ધંધા અર્થે કોઈ પણ રીતે ઘણી રીતે બહાર જવું પડતું હોય છે અને બહાર જવા માટે ફેર વિરમગામ સુધી લાંબા થઈ જાય ત્યારે અમને ટ્રેન મળે છે. એટલે આ માટે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે એક ભાભરને કોઈ પણ રેલવે, માનો કે એક્સપ્રેસ 2-3-4 એક્સપ્રેસને સ્ટોપેજ આપે તો જ આ લોકોને એમ માનો કે સગવડ મળે એવું છે. એક જ લોકલ એક ટ્રેનને સ્ટોપેજ આપેલું છે, એનાથી કોઈ મતલબ નથી. તો વિનંતી છે કે દરેક એક્સપ્રેસ ટ્રેનોને સ્ટોપેજ આપે. ભાજપ સરકાર ગૌ માતાના નામે સરકાર બનાવી હવે ગૌ માતાને સહાય ચૂકવવામાં પાછી પાની કરી રહી છે ત્યારે ગૌ સેવકોમાં ભારે રોષ ફેલાતા આજે ગુજરાત બંધનું એલાન આપતા બનાસકાંઠાના કાંઠા વિસ્તારના વેપારીઓએ આમ જનતાને સમર્થન આપી ભાભર શહેરની બજારો સંપૂર્ણ બંધ રાખી સરકાર સામે વિરોધ નોંધાવ્યો. 21 સપ્ટેમ્બરે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેને લઈને આજે તમામ શહેરના કરિયાણા એસોસિએશન સહિત તમામ એસોસિએશન તેમજ ધર્મપ્રેમી જનતાએ સ્વેચ્છાએ ગૌ પોષણ યોજના અંતર્ગત ગુજરાત બંધના સમર્થનમાં ગૌ માતાના નિભાવ માટે સરકાર દ્વારા 500 કરોડની આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના 6 મહિના થયા હોવા છતાં ગ્રાન્ટ ફાળવાઈ નથી, જેને પગલે ગૌશાળાના સંચાલકો અને પાજરાપુરના સંચાલકો દ્વારા સરકારને વારંવાર રજૂઆત કરવામાં આવી હોય છતાં કોઈ પરિણામ ન આવતા 10 દિવસ અગાઉ ભાભરની હરિધામ ગૌશાળા ખાતે વિશાળ ગૌભક્ત ભેગા થયા હતા, જેમાં જાહેરાત કરવામાં આવી હતી કે સરકાર સહાય નહીં ફાળવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ઉપર જવાની ચેતવણી આપવામાં આવી હતી. 21 સપ્ટેમ્બરે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેને લઈને આજે તમામ શહેરના
करियाणा एसोसिएशन सहित तमाम एसोसिएशनों तेमज धर्मप्रेमी जनताए स्वेच्छाए गौपोषण योजना अंतर्गत गुजरात बंदना समर्थन में बजार बंद राखी टेको आपवानी जाहेरात करी हती। त्यारे आजे सिहोरी अने थरा शहर तथा बनासकांठा जिला में बंदना एलान ने लई समग्र बजारों सज्जड़ बंद राखवामां आवी छे। आजे गुजरात बंदनुं एलान जे करवामां आवे छे गौ रक्षकों द्वारा, તે નિમિત્તે આજે ગુજરાત ભાભર પણ બંધ શહેર ભાભર શહેર પણ બંધ છે। વેપારીઓનો પૂરો સાથ સહકાર મળેલો છે અને નાના મોટા વેપારીઓ દરેક ધંધાકારીઓ દ્વારાથી ભાભર બંધ રાખવામાં આવેલ છે। જે રીતે ગૌ રક્ષકો માટે 500 કરોડ રૂપિયા સહાય કરવાનું બોલેલા મુખ્યમંત્રી સાહેબ, એ નિમિત્તે આજે સમગ્ર ગુજરાત બંધ છે, તો એ નિમિત્તે ભાભર પણ બંધ છે। આજે નાના મોટા વેપારીઓનો સાથ સહકાર મળેલો છે અને જે આ પૈસા જાહેર કરેલા હતા એ ચૂક્યા નથી, એ બાબતે આજે ભાભર સદંતર બંધ રહ્યું છે। પણ અમારે સરકારને નમ્ર અપીલ છે કે આ 500 કરોડની જાહેરાત કરેલી એ તાત્કાલિક ચૂકવે। દાંતીવાડા પોલીસે રાત્રે 2 વાગ્યાથી ઘરેથી અટકાયત કરતા જિલ્લા વિસી મંડળ દ્વારા આગામી ચૂંટણીમાં સરકારે પરિણામ ભોગવવા તૈયાર રહેવાની આપી ચીમકી। ગાંધીનગર ખાતે જઈ રહેલ વીસીની ટીમની અટકાયત થતા જિલ્લાભરમાં વીસીઓમાં રોષ। દાંતીવાડા પોલીસે રાત્રે 2 વાગ્યાથી ઘરેથી અટકાયત કરતા જિલ્લા વીસી મંડળની આગામી ચૂંટણીમાં સરકારને પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ઉચ્ચારી ચીમકી। સમગ્ર રાજ્યમાં છેલ્લા 13 દિવસથી વીસીઓનું આંદોલન ગાંધીનગર મુકામે ચાલી રહ્યું છે, ત્યારે આંદોલનમાં ગુજરાતના તમામ ગામડામાંથી મોટી સંખ્યામાં વીસી મંડળને સપોર્ટ કરતા આવતા હોય આજે તારીખ 21/9/2022 રાત્રે 2 વાગ્યાના સુમારે બનાસકાંઠા જિલ્લા દાંતીવાડા તાલુકા વીસી મંડળના પ્રતિનિધિઓને દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં બંધ કરી દેવામાં આવ્યા છે। ત્યારે બનાસકાંઠા વીસી મંડળને આ વાતની જાણ થતાં જિલ્લા વીસી મંડળ ટીમ તાત્કાલિક દાંતીવાડા પોલીસ સ્ટેશન ખાતે દોડી આવેલ। આ બાબતે બનાસકાંઠા જિલ્લા વીસી પ્રમુખશ્રીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે અમે છેલ્લા 16 વર્ષથી ઈ ગ્રામ યોજના અંતર્ગત ગ્રામ પંચાયત કમિશન બેઠથી કામ કરીએ છીએ। અમે સરકારમાંથી માસિક પગાર નક્કી થાય એ માટે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા છીએ, તેમ છતાંય રાતે અડધી રાતે અમારા વીસી મિત્રોના પરિવારને હેરાન કરી અમારા વીસીએને ઊંઘમાંથી ઉઠાડી સીધા જ જેલમાં ધકેલી દીધેલ માટે અમો આવી તાનાશાહી નહીં ચલાવી શકીએ અને આવનાર વિધાનસભા ચૂંટણીમાં આનો જવાબ અમે તો મતથી આપીશું અને અમારો હક માંગીએ છીએ, કોઈ ભીખ નથી માંગતા અને એવું હોય તો ઈ ગ્રામ યોજના જ બંધ કરી દો અને દરેકને છૂટા કરી દો જેથી અમે કોઈ હકની માંગણી જ ના કરી શકીએ। આમ વીસીઓની અટકાયતના પગલે જિલ્લાભરના વીસીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। કાંકરેજ તાલુકાના થરા ખાતે પાવાપુરી સોસાયટીથી રૂની તીર્થની ચૈત્ય પરિપાટી યોજાઈ। કાંકરેજ તાલુકાના થરા ખાતે પાવાપુરી સોસાયટીથી રૂની તીર્થની ચૈત્ય પરિપાટી યોજાઈ। પરમ પૂજ્ય શાસ્ત્રી વિદ્યુત પ્રભાશ્રીજી મશાના શિષ્યા પૂજ્ય શાસ્ત્રી રત્ન પ્રભાશ્રીજી મશાના શિષ્ય નિર્વદ્ર રત્નાશ્રીજી મશાની નિશ્રામાં કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં આવેલ પાવાપુરી સોસાયટીથી રૂની તીર્થની ચૈત્ય પરિપાટી ભાદરવાવદ દશમને મંગળવારના રોજ યોજાઈ। આ ચૈત્ય પરિપાટીનો લાભ સ્વ ફકીરચંદ કાળીદાસ મહેતા પરિવારના મહેતા છનાલાલ ફકીરચંદે લીધેલ। સવારે 5:30 પાવાપુરી સોસાયટીના જૈન દેરાસરથી વાંચતે ગાજતે ચૈત્ય પરિપાટી નીકળી હાઈવે સ્થિત રૂની રોડ ઉપર આવેલ પાર્શ્વનગર દેરાસર થઈ રૂની તીર્થ ચૈત્ય પરિપાટી બજારેલ। લાભાર્થી પરિવાર તથા પાવાપુરી ટ્રસ્ટ મંડળના ભાવભર્યું આમંત્રણને માન આપી થરા જૂના ગામમાંથી ભક્તિનગર સોસાયટી પાવાપુરી સોસાયટી તેમજ પાર્શ્વનગર સોસાયટીથી શ્રાવક શ્રાવિકા તથા બાળકોને રૂની તીર્થ પધારેલ। તમામ યાત્રિકોનો ચરમ સ્પર્શથી તથા પુષ્પવૃષ્ટિથી તથા પ્રભાવનાથી સ્વાગત કરવામાં આવેલ। ત્યારબાદ સામૂહિક દર્શન ચૈતન્ય વદન ત્યારબાદ ઉપાશ્રયમાં માંગલિક પ્રવચન આપવામાં આવેલ। આ ચૈત્ય પરિપાટી ખૂબ આનંદ ઉલ્લાસથી થયેલ। આ ચૈત્ય પરિપાટીમાં ઊંટ ઘોડા બળદ ગાડી નાસિકના ઢોલ મહિનોય શણગાર સજીલા બેડા ઉપાડેલ તથા અનુકંપાંદન તથા બાળકોની વેશભૂષા આકર્ષણનું કેન્દ્ર બનેલ। આ ચૈત્ય પરિપાટીમાં રાજાશાહી નવકારશી રાખવામાં આવેલ। આ ચૈત્ય પરિપાટીમાં લાભાર્થી પરિવાર તરફથી બેડા ઉપાડનાર બહેનોને ₹50 તથા વેશભૂષા બાળક બાળકીને ₹50 તથા પધારેલ યાત્રિકોને ₹10નું સંઘ પૂજન તથા અનુકૂપાદાન કરી રૂપિયાની સ્ટાફને મીઠાઈ પેકેટ તથા પાઠશાળા પંડિતજી તથા પાઠશાળાના બહેનોનું લાભાર્થી પરિવાર તરફથી બહુમાન કરવામાં આવેલ। રૂની ટ્રસ્ટ મંડળ તથા પાવપુરી ટ્રસ્ટ મંડળ તરફથી લાભાર્થી પરિવારનું બહુમાન કરવામાં આવેલ। લાભાર્થી પરિવાર તરફથી રૂની તીર્થ ₹5,100 સાધારણ ખાતામાં દાન આપવામાં આવેલ। સમગ્ર કાર્યક્રમ ખૂબ આનંદ ઉલ્લાસથી ઉજવાયો હતો। દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ગૌ પ્રેમીઓ દ્વારા સ્વૈચ્છિક ગુજરાત બંધનું એલાન રાખવામાં આવ્યું। દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ગૌ પ્રેમીઓ દ્વારા સ્વૈચ્છિક ગુજરાત બંધનું એલાન રાખવામાં આવ્યું। સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ 500 કરોડની સહાય નહીં ચૂકવતા બંધનું એલાન, સરકાર દ્વારા ગૌ માતા માટે જાહેર કરેલ સહાય
ચૂકવવામાં આવી ન હોવાથી ગૌશાળા અને પાંજરાપુળના સંચાલકો સહિત ગૌપ્રેમીઓ અને ધર્મપ્રેમીઓમાં રોષ ફેલાયો છે અને તાજેતરમાં લંપી વાયરસથી ગૌમાતાઓ મોતના મુખમાં ધકેલાઈ રહી છે. આ કટોકટીના સમયમાં ગૌમાતાઓ માટે આર્થિક સહાયની જરૂર છે અને સરકાર જાહેર કરેલ રકમ ચૂકવવામાં વિલંબ કરે છે, જેને લઈને ગૌપ્રેમીઓ આંદોલન કરી રહ્યા છે અને આજે બંધનું એલાન આપેલ છે. ગૌમાતાના સમર્થનમાં દાંતીવાડા તાલુકામાં સજ્જડ બંધ પાળી સરકાર દ્વારા ગૌમાતાઓ માટે જાહેર કરેલ સહાય ચૂકવે એવી માંગ કરી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા ગૌમાતા માટે જાહેર કરેલ 500 કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં ન હોવાથી બજારની દુકાનો, માર્કેટયાર્ડ તેમજ લોકલ પેસેન્જર ગાડીઓનું સજ્જડ બંધ પાડવામાં આવ્યું. સમર્થન આમ ગૌરક્ષક તેમજ વેપારી એસોસિએશને સજ્જડ બંધ રાખી સરકાર સામે બાયો ચડાવી છે. બનાસકાંઠાના ધાનેરા ખાતે ગૌપ્રેમીઓ દ્વારા વિશાળ રેલી નીકાળી મામલતદારને આવેદનપત્ર આપી ગૌમાતાની કથળતી પરિસ્થિતિને લઈને રજૂઆત. બનાસકાંઠાના ધાનેરા ખાતે ગૌપ્રેમીઓ વિશાળ રેલી નીકાળીને ધાનેરા મામલતદારને આવેદનપત્ર આપી ગાયમાતાની કથળતી પરિસ્થિતિને લઈ રજૂઆત કરવામાં આવી હતી. સમગ્ર રેલી દરમિયાન લાલચોકથી 3 કિલોમીટર સુધી ચાલીને મામલતદાર કચેરી સુધી બકરી પણ જોડાઈ હતી. રેલીમાં આગળ આગળ ચાલતી બકરી છેક મામલતદાર કચેરી આવેદનપત્ર અપાય ત્યાં સુધી હાજર રહેતા અચરજ ઊભું થયું હતું. સહિત ગૌપ્રેમીઓએ આ ઘટનાને અલગ જ સંકેત માન્યો છે. બીજી તરફ બંધને લઈ સંપૂર્ણ ધાનેરા બંધ રહેવા પામ્યું છે. બીજી તરફ માલધારીઓ પણ બાઇક રેલી યોજીને આવેદનપત્ર આપ્યું હતું. આજરોજ ધાનેરાના ધર્મપ્રેમી જનતા તેમજ દરેક સંગઠનો આજે એક બની અને ગૌમાતાની વેદનાનો પુકાર સરકાર સુધી પહોંચે એના માટે એમણે મહેનત કરી છે. લંપી નામના વાયરસથી આજે હજારો ગાયો મૃત્યુ પામી રહી છે, ગાયોના ઢેર લાગી રહ્યા છે. આપણું નજીકનું રાજ્ય રાજસ્થાન, ગુજરાત અને અલગ અલગ રાજ્યોમાં મહામારીએ અત્યાચાર ફેલાયો છે, પણ ગુજરાત સરકારે સહાય કરવાનો આપણને વાયદો આપ્યો હતો 500 કરોડ રૂપિયાનું, અને એ શું કારણ અટવાઈ ગયું છે તો આપણે એમને કહેવાનું છે કે જલ્દીથી જલ્દી એ સહાય તમામ ગૌશાળાઓને, પાંજરાપોળોને અને જે જે લોકો ગૌશાળાઓ ચલાવે છે એમને સહયોગ કરીને ત્વરિતપણે એને ત્યાં સુધી પહોંચાડવામાં આવે, કારણ કે આજે ગાયો મરી રહી છે. જય ગૌ માતા, જય ગોપાલ. આજ ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ગૌ માતા માટે જે 500 કરોડની સહાય સરકારે ફાળવતી એ આજ દિન સુધી ચૂકવી નથી, તો સ્વયંભૂત આખા ધાનેરા તાલુકામાં તમામ લોકોએ, ગૌ ભક્તોએ તમામ અમને ખૂબ સાથ સહકાર અને દુકાનો અને બંધનું પૂરેપૂરું જબરજસ્ત પાલન કર્યું. ગૌપ્રેમીઓ દ્વારા અપાયેલા બંધના એલાનને લઈ ધાનેરા, દાંતીવાડા, દિયોદર, થરાદ શહેર સહિતના અનેક ગામડાઓ સંપૂર્ણ બંધ. રખડતી ગાયોનો કાયદો પરત ખેંચવાની વાત તેમજ લંપીમાં મોત પામેલ ગાયો માટે સહાય તેમજ સારવારની માંગ સાથે બનાસકાંઠાના અનેક તાલુકા મથકે અને ગ્રામીણ વિસ્તારમાં બંધની અસર જોવા મળી. જો કે ડેરી ચાલુ હોવા છતાં કેટલાક પશુપાલકોએ ડેરીમાં દૂધ ન ભરાવી ને વિરોધ નોંધાવ્યો હતો, તો કેટલાકે દૂધ ઢોળીને આકરા તેવર બતાવ્યા હતા. બંધના એલાનને લઈ અનેક વેપારી સંગઠનો પણ વેપાર ધંધા બંધ રાખીને સપોર્ટ કર્યો હતો. ઠેર ઠેર ગૌપ્રેમીઓએ ગાય માતા માટે આવેદનપત્ર આપી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ત્યારે ઢોલ નગારા લઈ ગૌ સેવકો પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ગૌશાળા અને પાંજરાપોળોને 500 કરોડની સહાય ચૂકવવા મામલે રામધૂન બોલાવી હતી અને ગૌચર ખાલી કરાવી અને 500 કરોડની સહાયને લઈ ગૌસેવકોનું આંદોલન ઉગ્ર બન્યું છે. ત્યારે ગૌ માતા માટે સહાયને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. માલધારી સમાજ દ્વારા આજે જે બંધનું એલાન આપવામાં આવ્યું છે એને સમગ્ર બનાસકાંઠાના ખેડૂતોએ ટેકો જાહેર કર્યો છે અને જેના લીધે આજે બનાસકાંઠા સંપૂર્ણ બંધ જ છે. જો સરકાર સાનમાં સમજે તો બરાબર છે, નહીતર આવનારા સમય માટે એમને પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. ગુજરાત રાજ્ય માલધારી મહાપંચાયતનું જે વેદના અમારું સંમેલન અમદાવાદના શિરથા મુકામે મળ્યું ને સંતો મંતોની હાજરીમાં તમામ રાજ્યના માલધારી સમાજના લોકો ભેગા થયા અને ત્યાંથી એમને આહવાન કર્યું કે આપણે 21 તારીખે ગુજરાત બંધનું એલાન આપ્યું, દૂધ પણ નહીં ભરાવવું એ પણ એલાન આપ્યું. ત્યારે અમને ચૌધરી સમાજ, ઠાકોર સમાજ દ્વારા સંપૂર્ણ ટેકો જાહેર કર્યો અને બનાસકાંઠા જિલ્લામાં એને ખૂબ જ ઘેરા પ્રત્યે ઘાત પડ્યા છે. સરકારશ્રીનું ખૂબ જ ફરજ છે કે દુકાન બી ચાલુ કરો, દૂધ ડેરી પણ ચાલુ રાખો, પરંતુ લોકો સ્વયંભૂ આ સરકારના વિરુદ્ધ સામે અને આ સરકારની સામે વિરોધ કરવા માટે સ્વયંભૂ લોકોએ એમને સંપૂર્ણ ટેકો જાહેર કરી ખૂબ જ બંધ પણ રાખ્યું છે. તે બદલ તમામ સમાજોનો ખૂબ ખૂબ પશુપાલક તરીકે, માલધારી સમાજના આગેવાન તરીકે આભાર માનું છું. દિયોદરમાં પણ બંધની અસર જોવા મળી હતી, જેમાં વેપારીઓએ વહેલી સવારથી પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને બંધના સમર્થન
સંગઠનમાં જોડાયા હતા. ગૌ માતાના હક માટે દિયોદર સંપૂર્ણ બંધ, 500 કરોડ સહાયની માંગ. વહેલી સવારથી વેપારીઓ પોતાના રોજગાર ધંધા બંધ રાખ્યા. ગૌ માતાના હક માટે છેલ્લા ઘણા સમયથી આંદોલન ચાલી રહ્યું છે, જેમાં સરકાર દ્વારા 500 કરોડ સહાયને ચૂકવતા 21 સપ્ટેમ્બરના રોજ વિવિધ સંગઠનો દ્વારા ગૌ માતા માટે સમગ્ર ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેમાં દિયોદરમાં પણ બંધની અસર જોવા મળી હતી. જેમાં વહેલી સવારથી વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા અને બંધના સમર્થનમાં જોડાયા હતા. જોકે બીજી તરફ દિયોદર માલધારી સમાજ દ્વારા પણ એક દિવસ દૂધ ડેરીઓમાં કે છૂટક વેચવાનું બંધ રાખ્યું હતું, જેમાં શહેરમાં ક્યાંક દૂધની અસર જોવા મળી હતી, જેમાં એક સાથે બંને આંદોલનને લઈ દિયોદર સંપૂર્ણ બંધ રહ્યું હતું. પાલનપુર નેશનલ હાઈવે નંબર 27 પર અકસ્માત સર્જાયો હતો. કાંકરી તાલુકાના ડુંગરાશણ પાર્ટીયા નજીક ટ્રેલર ચાલકે પૂર ઝડપે અને ગફલત ભરે હંકારી ટ્રેલર પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. બનાસકાંઠામાં અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે, ત્યારે આજે ફરી રાધનપુર પાલનપુર નેશનલ હાઈવે નંબર 27 ઉપર અકસ્માત સર્જાયો હતો, જેમાં કાંકરેજ તાલુકાના ડુંગરાશણ પાટિયા નજીક ટ્રેલર ચાલકે પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. ત્યારે પથ્થર ભરેલ ટ્રેલરે પલટી મારી હતી. જોકે અત્રે ઉલ્લેખનીય છે કે ડ્રાઈવર ગાયને બચાવતા સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા નડ્યો અકસ્માત, જેમાં ડ્રાઈવર કંડક્ટરનો આબાદ બચાવ થયો હતો. ડીસા કાંટ રોડ પર આજે ટેન્કર ચાલકે સાયકલ સવાર વિદ્યાર્થીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટેન્કરનું ટાયર વિદ્યાર્થી પર ફરી પડતા ઘટના સ્થળે વિદ્યાર્થીનું કરુણ મોત નિપજ્યું હતું. ઘટના સ્થળે લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. ડીસા ઉત્તર પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ડીસા કાંટ રોડ પર આજે ટેન્કર ચાલકે સાયકલ સવાર વિદ્યાર્થીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટેન્કરનું ટાયર વિદ્યાર્થી પર ફરી વળતા ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. ડીસા શહેર ઉત્તર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ડીસા કાંટ રોડ પર એરપોર્ટ પાસે ટેન્કર ચાલકે અડફેટે લેતા સાયકલ સવાર વિદ્યાર્થીનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. કલાપીનગર સોસાયટીમાં રહેતા મોતીજી પ્રજાપતિનો એકનો એક પુત્ર મનસુખ પ્રજાપતિ અને તેની બહેન સાયકલ લઈને શાળાએ જઈ રહ્યા હતા. ભાઈ અને બહેન એરપોર્ટ સાયકલ લઈને પસાર થઈ રહ્યા હતા તે સમય સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા ટેન્કર ચાલકે સાયકલ સવાર વિદ્યાર્થી ભાઈ બહેનને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે ટેન્કરના ટાયરની નીચે ભાઈ આવી જતા 20 ફૂટ ઘસડાયો હતો અને ટાયર નીચે આવી જતા વિદ્યાર્થીની ખોપડી ફાટી જતા તેનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે બહેનનો આબાદ બચાવ થયો હતો. ભાઈનું કમખમાટી ભર્યું મોત જોઈને બહેન ત્યાં બેભાન થઈ હતી. ઘટનાના પગલે લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને લોકોના ટોળે ટોળા આવી ટેન્કરને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લોકોને સમજાવી મામલો થાળો પડ્યો હતો. આ અકસ્માતમાં મોતને ભેટનાર બાળક 2 મહિનો વચ્ચે માત્ર 1 ભાઈ હતો અને આ ઘટનાને પગલે સમગ્ર પરિવાર કલ્પાંત કરતો નજરે પડ્યો હતો. કાંકરેજના થરા, સિહોરી સહિતના તમામ બજારો સ્વયંભૂ સજ્જડ બંધ પાળી બંધના એલાનમાં જોડાયા. કાંકરેજના થરા, સિહોરી સહિતના તમામ બજારો સ્વયંભૂ સજ્જડ બંધ પાળી બંધના એલાનમાં જોડાયા. ગુજરાતમાં સરકાર દ્વારા ગૌમાતે જાહેર કરાયેલ 500 કરોડની ગૌમાતા પોષણ યોજના અંતર્ગત સહાયની ચૂકવણી ન કરતા સરકારની સામે સંતો, મહંતો અને ગોપાલકો, ગૌ સંચાલકો, પાંજરાપુર સંચાલકો, ગૌપ્રેમીઓએ સરકાર સામે બાયો ચડાવી છે, જેને લઈ આજના બંધના એલાનમાં કાંકરેજ તાલુકાના થરા, સિહોરી, ખીમાણા, કંબોઈ સહિતના તમામ સેન્ટરોના બજારોની દુકાનો અને ગ્રામ્ય વિસ્તારોમાં ગુજરાત બંધના એલાનને સંપૂર્ણ સજ્જડ બંધ રાખતા સઘળો પ્રતિસાદ સાંપડ્યો છે, જેમાં થરા, સિહોરી, માર્કેટયાર્ડના વેપારીઓ અને બજારોમાં આવેલ તમામ જાતના ધંધા રોજગારવાળા વેપારીઓ અને દુકાનદારોએ પોતપોતાના તમામ ધંધા રોજગાર બંધ રાખી તેમજ સમસ્ત માલધારી સમાજના પશુપાલકો અને દૂધ વિતરકોએ ડેરીમાં દૂધ ભરાવવાનું કે વેચવાનું બંધ રાખ્યું હતું અને બંધના એલાનને સમર્થન આપ્યું હતું. દૂધ બંધ કરાતા તેમજ અમૂલ દૂધનો સ્ટોક પૂરો થતા તમામ ચાની કીટલીઓ, હોટલ તેમજ શ્રાદ્ધ પક્ષ ચાલતું હોય, દૂધ ન મળતા પિતૃઓના શ્રાદ્ધ નાખવામાં પણ લોકોને તકલીફ પડી હતી અને થરા કૃષ્ણ ગૌશાળા તેમજ સિહોરી વાદળી ગૌશાળા દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી સમર્થન જાહેર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને તાત્કાલિક સરકાર દ્વારા 500 કરોડની સહાય અને લંપી વાયરસથી મૃતક ગાયોને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી. ગુજરાત બંધના એલાનના પગલે જૂના ડીસા સજ્જડ બંધ રાખી કોમી એકતાના દર્શન કરાવ્યા. ગુજરાત બંધના એલાનને પગલે જૂના ડીસા ગામે સજ્જડ બંધ પાળી કોમી એકતાના દર્શન કરાવ્યા. ડીસા તાલુકાના જૂના ડીસા ગામે આજરોજ ગુજરાત બંધના એલાનને પગલે જૂના ડીસા ગામે સજ્જડ બંધ પાળી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા. ગૌશાળા પાંજરાપોળોને સહાય અને લંપીગ્રસ્ત ગાયોના રક્ષા માટે સરકાર સામે ગૌ ભક્તોએ આપ્યું છે બંધનું એલાન. જ્યારે એલાન આપવામાં આવ્યું ત્યારે જૂના ડીસા ગામે હિન્દુ મુસ્લિમ સમાજના તમામ વેપારીઓ સાથે મળી દુકાનો બંધ રાખી બંધના એલાનને સમર્થન આપ્યું હતું અને જૂના ડીસા ગામે તમામ રોડ રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા.
વડગામ માર્કેટયાર્ડના 14 સભ્યોની સામાન્ય ચૂંટણીનું મતદાન મંગળવારે માર્કેટયાર્ડના હોલમાં કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠકો ઉપર વર્તમાન ચેરમેન કેસરભાઈ ચૌધરી તેમજ ભાજપ પ્રેરિત કેસરભાઈ વાયડાની પેનલ કુલ 28 ઉમેદવારો સહિત એક અપક્ષ મળી કુલ 29 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો, જેનું મતદાન મંગળવારે યોજાયું હતું, જેમાં ખેડૂત વિભાગના કુલ 1187 મતદારોમાંથી 1120 મતદારોએ મતદાન કર્યું હતું, જ્યારે વેપારી વિભાગના કુલ 96 મતદારોમાંથી 94 મતદારોએ મતદાન કર્યું હતું. ભારે મતદાનના પગલે વર્તમાન ચેરમેનની પેનલમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. જોકે બંને પેનલના આગેવાનો દ્વારા સામસામે જીતના દાવા કર્યા હતા. સામસામે જીતના દાવા કરવામાં આવ્યા આ અંગે વર્તમાન ચેરમેન કેપી ચૌધરીએ મતદાન કર્યા પછી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આજે મતદાન દરમિયાન અમારી પેનલને સંપૂર્ણ બહુમતી મળી છે, જે પ્રતિક્રિયા સાર્થક સાબિત થતાં આજે કેસરભાઈ ચૌધરીની પેનલનો ભવ્ય વિજય થયો હતો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. તો જોતા રહો ન્યૂઝ પોઈન્ટ. નમસ્કાર.